નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 3 વિષય પર્યાવરણ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર 25મું છે, તેમનું નામ છે મારો તાલુકો. તેમાં પ્રશ્ન પહેલો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવાનો છે. તો તેમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે કે ઘણા ઘર ભેગા મળીને શું બને છે? તેમાં જવાબ આવશે ક ગામ. ઘણા ઘર ભેગા મળીને એક ગામ બને છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન છે કે ઘણા ગામ ભેગા મળી અને શું બને છે? તેમાં જવાબ આવશે ડ તાલુકો, કે ઘણા બધા ગામ ભેગા મળીને તાલુકો બને છે. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા તાલુકા આવેલા છે? જવાબમાં આવશે અ 250. ગુજરાતમાં 250 તાલુકા આવેલા છે. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન છે કે રતનના તાલુકાના જિલ્લાનું નામ શું છે? તેમાં આવશે બ વડોદરા. પાંચમું, કેટલા તાલુકાઓના સમૂહથી શું બને છે? તેમાં આવશે ક જિલ્લો. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે રૂચનાના ગામનું નામ જયપુર છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા કે ઘણા ઘર મળીને ગામ બને છે. ત્રીજી ખાલી જગ્યા કે ઘણા ગામ મળીને તાલુકો બને છે. ત્યારબાદ ચોથું જોઈએ કે કેટલાક જિલ્લા મળીને રાજ્ય બને છે. ત્યારબાદ પાંચમું છે તમારા તાલુકાનું નામ ખાલી જગ્યા છે, તેમાં આવશે જૂનાગઢ. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું વાક્ય છે કે ઘરના સભ્યો ભેગા મળી અને કુટુંબ બને છે, તો આ વિધાન સાચું છે. બીજું જોઈએ કે તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે, આ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે તાલુકાનું મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે, આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ચોથું કે કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે, આ વિધાન સાચું. અને પાંચમું છે ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે, આ વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, બંધ બેસતા ઝુમકા રચો. તેમાં જોઈએ પહેલું કુટુંબ, તેમાં આવશે ચોથા ક્રમ ઉપરનું ઘરના સભ્યો ભેગા મળીને બને છે. બીજું ગામ, તેમાં આવશે પાંચમું ઘણા બધા ઘર ભેગા મળીને બને છે. ત્રીજું તાલુકો, તેમાં પહેલું આવશે કે ઘણા બધા ગામ ભેગા મળીને બને છે. ચોથું જિલ્લો, તેમાં આવશે બીજું કે તાલુકાઓનો સમૂહ મળીને બને છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5મું કે તમારા ગામની આસપાસના ગામના નામ લખો. તેમાં આવશે વરસડા, ટીંબાચોડી, ભોંગરોડિયા અને વડગામ. તેમાં આપણે જોઈએ કે મગરવાડા, તેમાં વિદ્યાર્થીઓએ છે તે પોતાના જે ગામનું નામ છે તે વચ્ચે લખવાનું છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે તમારા તાલુકાની આસપાસના તાલુકાના નામ લખો. તો તેમાં પણ આપણે જોઈએ કે વિદ્યાર્થીએ પોતાના તાલુકાનું નામ વચ્ચેના રાઉન્ડમાં લખવાનું છે. તો તેમાં જૂનાગઢ, ત્યારબાદ એના તાલુકામાં આંબલિયા, આણંદપુર, બાદલપુર, બગડું વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7 કે આપના તાલુકા અંગેની નીચેની વિગતો જાણો અને નામ લખો. તેમાં આપણે જોઈએ પશુ, તેમાં આવશે ગાય, ભેંસ, બકરી, વાહનમાં સાયકલ, મોટરસાઇકલ અને કાર, ધાર્મિક સ્થળોમાં ભવનાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર અને વાઘેશ્વરી મંદિર. જોવાલાયક સ્થળોમાં જોઈએ ગિરનાર પર્વત, નરસિંહ મહેતાનો ચોરો અને ઉપરકોટ. ત્યારબાદ મેળામાં જોઈએ ભૂતનાથનો મેળો, શિવરાત્રિનો મેળો અને વડગામ.
ત્યારબાદ ઉજવાતા મુખ્ય તહેવારો તેમાં આવશે દિવાળી, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી. ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ કે તમારા ગામની આસપાસના ગામ અંગે વિગતો જાણો અને લખો. તેમાં પહેલાં જોઈએ ગામનું નામ અને તેમનું તાલુકાનું નામ. તો પહેલું છે ટીંબાચુડી, તેમાં આવશે વડગામ. લીંબોઈ, તેમાં પણ વડગામ તાલુકો આવશે. પછી ભૂંગરોળિયા, તેમાં પણ વડગામ તાલુકો આવશે. અને વડગામ, તેમાં પણ તાલુકો છે તે વડગામ જ આવશે. ત્યારબાદ પાંચમું જોઈએ વરસડા, તેમાં તાલુકાનું નામ આવશે વડગામ. ત્યારબાદ છઠ્ઠું જોઈએ ગામનું નામ છે ઉત્તમપુરા, તેમાં પણ તાલુકાનું નામ આવશે પાલનપુર. ત્યારબાદ સાતમું છે ગામનું નામ બાદરગઢ, તેમાં તાલુકાનું નામ આવશે પાલનપુર. અને આઠમું છે જસલેણી, તેમાં તાલુકાનું નામ આવશે પાલનપુર. ત્યારબાદ આપણે નવમો પ્રશ્ન જોઈએ કે તમારા તાલુકાની આસપાસના તાલુકાઓના ગામોમાં તમારા સગા સંબંધી રહેતા હોય તેની માહિતી લખો. અહીં એક ઉદાહરણ આપેલ છે, તેમાં જોઈએ ઉદાહરણ તરીકે તાલુકાનું નામ છે મેઘરજ, ગામનું નામ છે બાંઠીવાડા. કોણ રહે છે? તો કે મોટાભાઈ. તે શું કરે છે? તો તે ત્યાં નોકરી કરે છે. તેવી જ રીતના આપણે જોઈએ તાલુકાનું નામ છે દાંતા, ગામનું નામ છે અંબાજી. ત્યાં કોણ રહે છે? તો કે પપ્પાના મિત્ર, અને તે ત્યાં વેપાર કરે છે. બીજું જોઈએ સિદ્ધપુર, તેમાં ગામનું નામ છે કલાણા. કોણ રહે છે? તો કે મોટા કાકા, અને તે શું કરે છે? નોકરી કરે છે. ત્રીજું જોઈએ પાલનપુર, તેમાં ગામનું નામ છે જગાણા. કોણ રહે છે? ફોઈ રહે છે, અને તે શું કરે છે? તો કે નોકરી કરે છે. ત્યારબાદ ચોથું જોઈએ તાલુકાનું નામ છે ખેરાલુ, ગામનું નામ છે ખેરાલુ. કોણ રહે છે ત્યાં? માસા, અને શું કરે છે? તો કે હોટલ ચલાવે છે. પાંચમું ડીસા, તો ગામનું નામ છે ડીસા. કોણ રહે છે ત્યાં? મામા રહે છે, અને તે ત્યાં નોકરી કરે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન દસમો, કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે ગામ કેવી રીતે બને છે? તો કે ઘણા બધા ઘર મળી અને ગામ બને છે. બીજું, તાલુકો કેવી રીતે બને છે? તો ઘણા બધા ગામ મળી અને તાલુકો બને છે. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન, કે જિલ્લો કેવી રીતે બને છે? કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. ત્યારબાદ જોઈએ ચોથું, કે તમારું ગામ તમારા તાલુકાની કઈ દિશામાં આવેલું છે? તેમાં જવાબ આવશે કે મારું ગામ મારા તાલુકાના પશ્ચિમ દિશામાં આવેલું છે. ત્યારબાદ પાંચમું જોઈએ, તમારો તાલુકો કયા જિલ્લામાં છે? તેમાં આવશે કે અમારો તાલુકો જૂનાગઢ જિલ્લામાં છે. છઠ્ઠું, તમારા તાલુકાના કયા યાત્રાધામમાં સૌથી વધુ યાત્રાળુઓ આવે છે? જવાબ છે કે મારા ગામમાં ગિરનાર પર્વતની તથા ગિરનાર પરિક્રમાની યાત્રા કરવા સૌથી વધુ યાત્રાળુઓ આવે છે. સાતમો પ્રશ્ન જોઈએ કે તમારા તાલુકામાં કયા કયા સ્થળે મેળા ભરાય છે? તેમાં જોઈએ કે અમારા તાલુકામાં ભવનાથમાં તથા ભૂતનાથ મંદિર પાસે મેળા ભરાય છે. આઠમો પ્રશ્ન જોઈએ કે મેળામાં તમને શું ગમે છે? તેનો જવાબ જોઈએ કે મેળામાં મને રમકડા ખરીદવાનું અને ચકડોળમાં બેસવાનું ખૂબ ગમે છે. ત્યારબાદ નવમું જોઈએ કે તમે ક્યાં ક્યાં મેળા જોયા છે? તેમાં આવશે મેં મગરવાડા, રૂપાલ, વડગામ અને મુજાદર ગામના મેળાઓ જોયા છે. દસમું, તમારા તાલુકામાં ક્યાં ક્યાં પશુઓ જોવા મળે છે? તેમાં આવશે કે મારા તાલુકામાં ગાય, ભેંસ, બકરી, ગધેડા, ઊંટ, ઘેટા, બળદ, કૂતરા વગેરે પશુ જોવા મળે છે. અગિયારમું, તમારા તાલુકામાં ક્યાં ક્યાં વાહનો જોવા મળે છે? તેમાં આવશે મારા તાલુકામાં સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, કાર, બસ, બળદગાડું, ઊંટગાડું, ટ્રેક્ટર, ટ્રોલી, ટ્રક વગેરે વાહનો જોવા મળે છે. પ્રશ્ન અગિયાર, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું જોઈએ કે તમારા તાલુકાના નકશામાં છે તે પૈકી ક્યાં ક્યાં ગામ તમે જોયેલા છે? તેમાં જોઈએ કે મારા તાલુકાના નકશામાં છે તેમાંથી મેં નીચેના ગામ જોયેલા છે. ટીંબાચુડી, વડગામ, વરસડા, ભૂંગરોળિયા, ધોતા, રૂપાલ, નાવિસણા, માલોસણા, છાપી, મજાદર, મેમતપુર, બસુ, માહી, મુમનવાસ, જલોત્રા અને મુકેશ્વર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો, કે તમારા તાલુકામાં શું શું જોવાલાયક છે? તેમાં જોઈએ મારા તાલુકામાં નીચે જણાવેલા સ્થળો જોવાલાયક છે. પહેલું, મગરવાડાનું શ્રીમણી ભદ્રવીર દાદાનું અને અંબાજી માતાનું મંદિર, રૂપાલનું શ્રી શીતળા માતાજીનું મંદિર, સેભરનું ગોગા મહારાજનું મંદિર અને
મહાબળેશ્વર માં મહાદેવ નું મંદિર તથા વગેરે જોયેલા છે. ત્રીજું જોઈએ કે તમારા તાલુકામાં કયા કયા યાત્રાધામો આવેલા છે. તેમાં જોઈએ કે અમારા તાલુકામાં નીચે જણાવેલા યાત્રાધામો છે, જેમ કે સેભરમાં ગોગા મહારાજનું મંદિર, મગરવાડામાં શ્રી મણિભદ્રવીર દાદાનું મંદિર અને મોકેશ્વરમાં મહાદેવનું મંદિર, જલોતરમાં ગુરુનું ભોખરું અને મુજાદરમાં રામાપીરનું મંદિર અને રૂપાલમાં શ્રી શીતળા માતાજીનું મંદિર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે તમારા તાલુકામાં કઈ કઈ જાતિના સમુદાય રહે છે અથવા સમુદાયના લોકો રહે છે. તેમાં જોઈએ કે અમારા તાલુકામાં પટેલ, બ્રાહ્મણ, રાજપૂત, જૈન, મુસ્લિમ, સુથાર, પંચાલ, મોચી, વણકર, ચારણ, ઠાકોર, ભરવાડ, ગૌસ્વામી, હરિજન, કુંભાર, દેવી પૂજક વગેરે જાતિના સમુદાયના લોકો રહે છે. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે તાલુકામાં ઉજવાતા મુખ્ય ઉત્સવો અને તહેવારો જણાવો. તેમાં જોઈએ કે અમારા તાલુકામાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, રક્ષાબંધન, રમઝાન ઈદ, ઉત્તરાયણ અને નવરાત્રિ વગેરે ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે તમારા તાલુકામાં આવેલા ઐતિહાસિક સ્થળો વિશે જણાવો. તેમાં જોઈએ કે સ્થળનું નામ છે શ્રી મણિભટ્ટ વીરદાદા, તે ક્યાં આવેલું છે? મગરવાડામાં આવેલું છે. અને સ્થળની વિશેષતા, અહીં શ્રી મણિભદ્રવીર દાદાનું મંદિર છે અને જેમાં વીરદાદાની પિંડીઓ પૂજાય છે. ત્યારબાદ બીજું છે મોકેશ્વર મહાદેવ, તેમાં આવશે મોકેશ્વર. તેમાં જોઈએ કે અહીં મહાદેવનું અતિ પૌરાણિક મંદિર છે, પાંડવો વનવાસ દરમિયાન અહીં રહ્યા હતા તેવી માન્યતા છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે ગોગા મહારાજ, તે સેભર અને તે અહીં છે કે ગોગા મહારાજનું પૌરાણિક મંદિર છે અને મંદિરનો ઘુમ્મટ નાગના આકારોથી બનેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે તમારા તાલુકાના નકશાનું અવલોકન કરો અને તેના આધારે વિવિધ પ્રકારના ગામોના નામ લખો, જેમાં બે અક્ષરના નામ, ત્રણ અક્ષરના નામ, ચાર અક્ષરના નામ અને પાંચ અક્ષરના નામ. તેમાં આપણે જોઈએ કે મારા તાલુકામાં આવેલા ગામના નામ, તેમાં બે અક્ષરના નામ, તેમાં છાપી, મહેતા, બસુ અને વેંસા. ત્યારબાદ ત્રણ અક્ષરના નામ, તેમાં આવશે રૂપાલ, લીંબોઈ, પેપોળ અને કોટડી. ત્યારબાદ ચાર અક્ષરના નામ, તેમાં કોદરાય, ગિડાસણ, માલોસણા અને નળાસર. ત્યારબાદ પાંચ અક્ષરના નામ, તેમાં આવશે મગરવાડા, ભાંગરોડિયા, મેબદપુર અને ભરકાવાડા. ત્યારબાદ જોઈએ વોટ પ્રકારના પ્રશ્નો. તેમાં જોઈએ કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. તેમાં પહેલું છે કે તાલુકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તેમાં જવાબ આવશે અ, તાલુકાના મથકે. ત્યારબાદ બીજું છે કે તાલુકામાં નીચેનામાંથી કઈ કચેરી આવેલી છે? તો તેમાં જવાબ આવશે ડ, કે આપેલી બધી જ કચેરીઓ. તેમાં જોઈએ કે તાલુકા મતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અને તાલુકા પોલીસ સ્ટેશન, એટલે કે આ બધી કચેરીઓ છે તે તાલુકામાં આવેલી હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગામડાઓને પાકા રસ્તાથી જોડવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબમાં આવશે બ, તાલુકા પંચાયત. ત્યારબાદ ચોથું જોઈએ કે ગામના તલાટી સરપંચ તાલુકામાં ગામના પ્રશ્નોની રજૂઆત કોને કરે છે? તેમાં જવાબ આવશે ક, તાલુકા વિકાસ અધિકારીને. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે ગામના શિક્ષણની જવાબદારી કોની છે? જવાબમાં આવશે અ, ગ્રામ પંચાયત MSCની. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.